સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ બજાર વિસ્તારમાં મકાનની દિવાલ ધરાશાયી થતા વયોવૃદ્ધ નિસહાય અંધ મહિલાનો બચાવ થયો હતો, તો સાંસદ દ્વારા સ્થળ મુલાકાત લઈ વયોવૃદ્ધ અંધ મહિલાના ખબર અંતર પૂછી તંત્રને તાત્કાલિક સર્વે કરી ઝડપી સહાય ચૂકવવા અપીલ કરી હતી. પ્રાંતિજ ખાતે ભારે પવન તેમજ વરસાદને લઈને 4 જેટલા મકાનોની દિવાલ ધરાશાયી થઈ હતી, જેમાં પ્રાંતિજ બજાર વિસ્તારમાં આવેલ ગુર્જરનીપુરમાં રહેતા વયોવૃદ્ધ નિસહાય અંધ મહિલા કલાબેન પ્રવીણચંદ્ર પંડ્યાના મકાનની પાછળના ભાગની દિવાલ ધરાશાયી થઈ હતી, જેમાં વયોવૃદ્ધ અંધ મહિલા તેઓના ઘરમાં જ સૂતા હોય તેઓનો આબાદ બચાવ થયો હતો અને તેઓની બાજુમાં રહેતા પરિવાર દ્વારા તેઓને રાત્રિના જ પોતાના ઘરે લઈ ગયા હતા અને ત્યારબાદ પોતાના ઘરે જ રાખ્યા હતા અને તેઓએ પોતે પાડોશી ધર્મ નિભાવ્યો હતો. તો વોર્ડ નંબર 4ના પૂર્વ મહિલા કોર્પોરેટર દીપ્તિબેન બ્રહ્મભટ્ટને પણ મકાનની દિવાલ ધરાશાયી થઈ હોવાના સમાચાર મળતા તેઓ પણ તાત્કાલિક સર મુલાકાત લીધી હતી. તો સાબરકાંઠા અરવલ્લી સંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાને પણ સમાચાર મળતા તેઓએ પણ દિવસ દરમિયાન કાર્યક્રમોમાં વ્યસ્ત હોવા છતાંય રાત્રિના સમયે સમય કાઢી પોતે ગુર્જરની પોર ખાતે દોડી આવ્યા હતા અને વયોવૃદ્ધ અંધ મહિલા કલાબેનના ઘરે આવી ઘરમાં ફરી નિરીક્ષણ કરી તેઓને સાંત્વના આપી હતી. સતત પડતા વરસાદના કારણે પ્રાંતિજમાં આજે કલાબેન નામના એક વયોવૃદ્ધ વ્યક્તિ છે, એમનો મકાનની દિવાલ પાછળથી ધરાશાયી થઈ છે. આજે એમની મુલાકાત મેં લીધી છે અને પછી નગરપાલિકાના કારકુન છે એમના દ્વારા સર્વે પણ થઈ ગયો છે, ઝડપથી એમને સહાય મળે એ માટેની અમે ચર્ચા કરી છે અને એ દિવાલનું મકાનનું સર્વે કરીને અમે એમને આશ્વાસન આપ્યું છે કે જેમ બને તેમ તંત્ર દ્વારા ઝડપથી એનું મકાનનું દિવાલ છે એ સારી રીતે તૈયાર થાય અને બેન એમના મકાનમાં પાછા ફરે. પાડોશી ધર્મ નિભાવતા લોકોને પણ હું ધન્યવાદ આપું છું કે આવા સમયમાં એ પોતાનો પાડોશી ધર્મ નિભાવીને કલાબેનને આજે એમણે આશ્રય આપ્યો છે એટલે એમણે એ પણ ધન્યવાદની પાત્ર છે. અને તંત્રને પણ હું બિરદાવું છું કે એમણે ઝડપથી સર્વે કરીને જેમ બને તેમ કલાબેનનું મકાન જલ્દી તૈયાર થાય એવી પ્રવૃત્તિ એમણે શરૂ કરી દીધી છે. પાડોશીઓને પણ પાડોશી ધર્મ નિભાવતા પરિવારને ધન્યતા આપી હતી અને સંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા દ્વારા પ્રાંતિજ નગરપાલિકાના કર્મચારી જતીનભાઈ જોશીને બોલાવીને તાત્કાલિક સર્વે કરી તાત્કાલિક ઝડપી સહાય ચૂકવવા માટે અપીલ પણ કરી હતી. તો આ પ્રસંગે નગરપાલિકાના પૂર્વ મહિલા કોર્પોરેટર દીપ્તિબેન બ્રહ્મભટ્ટ, મંથન બારૈયા, હાર્દિકભાઈ બ્રહ્મભટ્ટ, કુશવભાઈ બ્રહ્મભટ્ટ સહિત ઉપસ્થિત રહ્યા હતા. ફ્રીજ, એલઈડી ટીવી, એસી, કુલર, વોશિંગ મશીન, ઘરઘંટી, ઓવન, મોબાઈલ સહિત ઇલેક્ટ્રોનિક્સ ચીજ વસ્તુઓનો વિશાળ શોરૂમ એટલે ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ. દરેક ઇલેક્ટ્રોનિક્સ ચીજ વસ્તુઓ ખૂબ જ વ્યાજબી અને સ્ટાન્ડર્ડ કંપનીની હાજર સ્ટોકમાં મળી રહેશે અને સરળ હપ્તે વગર વ્યાજે મળશે. કોઈ પણ ઇલેક્ટ્રોનિક્સ ની ચીજ વસ્તુઓ ખરીદવા માટે આજે જ અમારા શોરૂમ ની મુલાકાત લો. સ્થળ 456 પ્રમુખ સંગમ કોમ્પ્લેક્સ, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. મોબાઈલ નંબર 8509664 Patel. અમારી બીજી બ્રાન્ચ ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ, B2425 સેતુ સ્ક્વેર કોમ્પ્લેક્સ, મોટા ચિલોડા. મોબાઈલ નંબર 9898084803. રાજ પટેલ.